સૌરાષ્ટ્રને સંત શુરા સતીની ભૂમિ કહે છે એટલે કે કોઈ વિરલ સંતો કેટલાક સંતો અને અસંખ્ય સુરા અહીં વસ્યા હતા અને આજે વસ્યા છે તેથી સૌરાષ્ટ્રની ધરતીને આ વહલું વિશેષણ મળ્યું છે પણ શું કોઈ વ્યક્તિ વિશેષ સતી સંત અને સૂર એક સાથે હોઈ શકે હા જરૂર હોઈ શકે આ ભૂમિમાં આવો ત્રિવેણી સંગમ પણ થયો છે એકસાથે સતી સંત અને શૂર હોય તેવા છે ગંગા સતી જેમણે માત્ર બાવન ભજનોમાં આત્મબોધના શાસ્ત્રો ગાયા એ સમઢિયાળાના ગંગા સતી ઉજ્જવળ ચરિત્રવાન પવિત્ર સ્ત્રી સતી કહેવાય ગંગા સતી આવા જ પવિત્ર સ્ત્રી માટે તેઓ સતી છે જેમના હૃદયમાં પ્રભુ ભક્તિની વેલ પ્રગટે અને તે ફૂલે ફાલે તે સંત છે ગંગા સતી તો ભક્તિનું ઘેઘૂર વડલો અને તેથી તેઓ સંત છે શૂર એટલે ધ્યેય સિદ્ધિ માટે ફના થઈ જવા તત્પર હોય તે ગંગા સતીનું ધ્યેય સિદ્ધ થયું ને સમાધિ લઈ લીધી તેથી એ શૂર છે તર્કથી લ્યો આટલું સિદ્ધ કર્યું પણ આપણે ચિત્તથી ગંગા સતીના કર્મને જાણીએ તો તર્ક કે દલીલ બાજુમાં રહી જાય એવા વિભૂતિ એટલે ગંગા સતી ગંગા સતી રાજપરિવારમાં જન્મ્યા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપર ગામમાં ઈસવીસન અઢારસો છેતાલીસમાં આ રાજપરા ગામ ત્યાં પિતાશ્રી શ્રી ભાઈજી જેસાજ સરવૈયા અને માતા રૂપાળીબા પ્રાથમિક શિક્ષણ આ રાજપરા ગામમાં લીધું અઢાર વર્ષની વયે અઢારસો ચોસઠમાં લગ્ન થયા ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે રજપૂત પરંપરા પ્રમાણે ગંગાસતી સાથે પાનબાઈ નામની ખાસ ખવાસ કન્યાને સેવિકા તરીકે મોકલવામાં આવી સેવિકા પાનબાઈ અધ્યાત્મ પથની યાત્રી એટલે પાનબાઈ ગંગા સતીના સેવિકા સખી અને શિષ્યા પણ બની રહ્યા પતિ શ્રી કહળસંઘ પોતે એક ઉચ્ચ કોટીના અધ્યાત્મ પુરુષ હતા આ પતિ પત્ની બંનેના ગુરુ ગિરનારી સિદ્ધ સંત શ્રી રામે તવનદાસ શ્રી રામે તવનદાસ બંનેનો ગૃહ સંસાર સુખી શાંતિપૂર્ણ અને વિશેષતઃ અધ્યાત્મથી ભરપૂર જોઈ રહ્યા હતા આ દંપતીને બાઈ રાજુબા અને હરિબા નામધારી બે દીકરીઓ ગંગાસતી વત્તા કહળસંગ વત્તા પાનબાઈની ત્રિપુટીએ સાથે મળીને અલખનો ભરપૂર નાદ ગજવ્યો અધ્યાત્મની સુવાસ તો આપોઆપ જ પ્રસરીને અનેક સંતો ભક્તો દિનદુખ્યા ગૃહસ્થો આવવા લાગ્યા દર્શનાર્થે શાંતિથી ભજન થઈ શકે એટલે ગામની બહાર થોડે દૂર વાડીમાં મકાન બનાવી ત્રણેય ભક્તો રહેવા લાગ્યા એક હરિજન સાધુ ભૂધરદાસજી આવીને સાથે રહેવા લાગ્યા આ વાડી પર જ ગંગા સતીના અધ્યાત્મની ગંગા રહેવા લાગી અને સાધુ ભૂદરદાસજીએ ગંગા સતીના ભજનોને લિપિબદ્ધ કર્યા ભક્ત કહળસંગજીના જીવનમાં વિશિષ્ટ સિદ્ધિઓનો આવિર્ભાવ થવા લાગ્યો જોકે તેઓ ક્યારેય તેનો પ્રયોગ કે પ્રદર્શન કરતા ન હતા કોઈ અકારણ વિરોધી લોકોના વ્યંગને કારણે કહળ સંગજી સિદ્ધિનો પ્રયોગ કરવા તરફ ખેંચાઈ ગયા ભક્ત દ્વારા એક મરેલી ગાયને સજીવન કરવાની ઘટના બની ગાય તો સજીવન થઈ પણ કહળ સંગને સિદ્ધિનો ઉપયોગ થયાથી અને હવે તેનો પ્રચાર અધ્યાત્મ જીવનમાં બાધારૂપ થશે એવો પરિતાપ થયો તેમણે સ્વચ્છાએ શરીરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તરત ગંગા સતીજીએ સાથે જ પ્રયાણ માટેની ઈચ્છા વ્યક્ત કરી પણ પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી રોકાઈ જવાની ભક્તિ આજ્ઞા કરી પતિ આજ્ઞા માથે ચડાવી પતિની સમાધિ પછી ગંગા સતીએ પાનબાઈને અધ્યાત્મ શિક્ષણ આપવાની શરૂઆત કરી પાનબાઈને ગંગા સતીએ જે પાઠ સમજાવ્યા તે જ ગંગા સતીના ભજનો રોજનું એક ભજન ગવાતું ગયું અને તે પાનબાઈનો એક પાઠ બનતો રહ્યો આ ક્રમ બાવન દિવસ ચાલ્યો બાવન દિવસોમાં બાવન ભજનોની રચના થઈ બાવન દિવસ પછી ગંગા સતીએ સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો અને તેના ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સ્વેચ્છાએ શરીર છોડ્યું ત્રણ ત્રણ ભક્તોએ પોતાનું જીવન ધ્યેય પૂર્ણ થયું અને સ્વેચ્છાએ સમાધિ લીધી એ સંત ત્રિપુટીની સમાધિ ભૂમિ સમઢિયાળામાં આજે પણ ચૈતન્યનો ધૂપ પ્રસરાવે છે